પાટણમાં કામાંત પુત્રએ સગી જનેતા સાથે દુષ્કર્મ આચરતા ખળભળાટ મચ્યો છે. સંસ્કારી સમાજને કલંકિત કરતી ઘટના પ્રકાશમાં આવી છે. 22 વર્ષીય પુત્રએ 46 વર્ષની પોતાની સગી જ માતા પર દુષ્કર્મ આચરતા સમગ્ર વિસ્તારમાં હોબાળો મચ્યો. પીડિત માતાએ પોલીસ ફરિયાદ કરતા બી ડિવિઝન પોલીસે આરોપી પુત્રીને ધરપકડ કરીને બંનેને મેડિકલ ચેકઅપ માટે મોકલ્યા છે. જો કે પોલીસે પ્રાથમિક તપાસ કરતા આરોપીએ પોતાનો ગુનો પણ કબૂલ્યો છે. ઘટનાની વિગત એવી છે કે પાટણમાં રહેતી આ મહિલાના પરિવારમાં બે દીકરા અને એક દીકરી છે, જેઓ મજૂરી કામ કરે છે. ગઈકાલે સવારે તેમની સાથે દીકરા સાથે કોઈ કારણસર બોલાચાલી થઈ હતી, ત્યારે આરોપી દીકરાએ પોતાની માતાને ધમકી આપી હતી કે સાંજે તારી વાત છે. આરોપી દીકરો પરિવારના કહ્યામાં નથી અને દિવસે ને દિવસે છાટકો બનતો જતો હતો. આરોપી દીકરો પોતાના જ ઘરમાં અશ્લીલ હરકત કરતો અને યુવાન બહેનની હાજરીમાં જ બ્લુ ફિલ્મ પણ જોતો હતો, જેના પગલે માતાએ પોતાની દીકરીને અન્ય સંબંધીના ઘરે મોકલી દીધી. પીડિત માતાના જણાવ્યા અનુસાર રાત્રે જ્યારે તે ઘરમાં પાણી પીવા માટે જતા હતા તે સમયે આરોપી દીકરાએ ઘરનો દરવાજો બંધ કરી લાઇટ બંધ કરી તેની માતા સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં સવારે ઘટનાની જાણ પતિ તેમજ દીકરી અને ભાભીને કરતા તેઓએ વાતને ગંભીરતાથી લઈ પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કર્યું, જેના પગલે પાટણ સિટી બી ડિવિઝને આરોપી પુત્રની ધરપકડ કરી. તે ખાતું નહીં ને વધેલું મારે રસોઈ બધી ફેંકી દઈ, પછી રાત્રે રસોઈ બનાવી તો ખાતું નહીં ને ઝઘડા કરવા માંડે તોડમ ફોડ કરવા ને ભાઈબંધને બોલાય તો ગોઠતો નહોતો. અને તો પછી બહુ ઝઘડા કરે મારા છોકરીને ને વહુને બેન કાઢી મૂક્યા ઘરમાં ને મારા પર 12 વાગ્યા પછી રેપ કરેલો હતો. એને માતા રાતે ઘરે એકલા હતા અને એમના પતિ બહાર સૂતા હતા. એમના માતા અંદર પાણી પીવા ગયા તે દરમિયાન એ છોકરાએ અંદરથી દરવાજો બંધ કરી અને લાઇટ બંધ કરી અને એમની મરજી વિરુદ્ધનું કૃત્ય એમની સાથે કરેલું માતા જણાવે છે અને એ એમને જણાવ્યા મુજબની અમે ફરિયાદ નોંધી લીધેલી છે. આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા હર્ષદ જોડા. હર્ષદ, શું અપડેટ્સ મળી રહ્યા છે? ચોક્કસ ખુશાલી, આપણે જણાવી દઉં કે જે રીતના ઘટના પાટણમાં બની છે તેના પ્રત્યાઘાત પણ જે ઘેરા પડ્યા છે. આજે કહેવાય કે રાહુલ પ્રજાપતિ જે આરોપી છે તેને હાલ તો પોલીસે લોકઅપમાં રાખ્યો છે. તેનો ઇન્ટ્રોગેશન ચાલી રહ્યું છે કે કેવા પ્રસંગમાં અને કઈ રીતે તેને જે કૃત્ય જે આચર્યું છે. અત્યારે જે વાત સામે આવી રહી છે કે આરોપીઓ છે કે દારૂના નશામાં કૃત્યને આચર્યું હોય તેવું સામે આવી રહ્યું છે. આરોપી મોબાઈલની દુકાનમાં કામ કરતો હતો અને પોતાની માતા સાથે કહેવાય કે અશ્લીલ હરકતો અને માગણીઓ કરતો હતો. એક ચોકરની વાત એ પણ સામે આવી છે કે તે પોતાની યુવાન બહેન સાથે પણ કહેવાય કે હાજરીમાં ફિલ્મો જોતો હતો. એટલે કે કહેવાય કે માનસિક રીતે વિકૃત આ યુવાન હતો અને પરિવારને માનસિક ત્રાસ આપતો હતો. પરંતુ જે રીતે એને હદ બતાવી 19 તારીખની રાત્રિએ અને ત્યારબાદ ફરિયાદ નોંધાવવા પામી બી ડિવિઝન પોલીસ મથકે અને સમગ્ર બાબત હવે જયારે પોલીસમાં પહોંચી છે ત્યારે હવે તેને કહેવાય કે પોલીસે અટકાયત કરી છે. પરંતુ આ જે તમામ જે બાબત છે પાટણમાં કહેવાય કે ટોપ ઓફ ધ ટાઉન બની અને જે કહેવાય કે રાહુલ ઉપર સમગ્ર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. ઘટનાને અંજામને જે કહેતા કે અત્યારે પાટણમાં પણ એક સભ્ય સમાજનું માથું ચૂકી જાય તેવી ઘટનાને લઈને લોકો હાલ પાટણમાં રાહુલ ઉપર ફિટકાર વરસાવી રહ્યા છે. ખુશાલી આભાર હર્ષદ સમગ્ર માહિતી આપવા બદલ.